નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આપ સૌ જાણતા જ હશો કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર 49 જેટલી વિવિધ યોજનાઓના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. તો તે 49 યોજનાઓ પૈકી આપણે એક પછી એક જે ખેડૂતો માટે વધુ ઉપયોગી હોય તેવી યોજનાઓની માહિતી વિડીયો બનાવી અને વિગતવાર આપતા જઈએ છીએ. તો આજના આ વિડીયોમાં આપણે કિસાન પરિવહન યોજના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, કિસાન પરિવહન યોજના એ રાજ્ય સરકારની એક ખૂબ સરસ મજાની યોજના છે. જે યોજના અન્વયે ખેડૂતોને વાહન ખરીદવા માટે રૂપિયા 75,000ની સહાય આપવામાં આવે છે. તો આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને તમને કિસાન પરિવહન યોજનાની સંપૂર્ણ માહિતી ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ. તો મિત્રો, ખેતીવાડી ખાતાની આ યોજના છે અને યોજનાનું નામ છે કિસાન પરિવહન યોજના, અને પુનઃલાભ મેળવવા માટેની સમય મર્યાદા 5 વર્ષની છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે કિસાન પરિવહન યોજના અન્વયે મળવા પાત્ર સહાય કેટલી. તો નાના, સીમાંત, મહિલા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો રૂપિયા 75,000, એ બેમાંથી જે ઓછું હશે તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા રૂપિયા 50,000, એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો, આપણે વાત કરીએ કે કિસાન પરિવહન યોજના અન્વયે ખરીદી ક્યાંથી કરવાની રહેશે. તો મિત્રો, ખાતા દ્વારા એમ્પેનલ કરેલ હોય તે કિસ્સામાં ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલી પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે આ વાહનની ખરીદી કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે કિસાન પરિવહન યોજના અન્વયે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ. તો મિત્રો, આઈ ખેડૂતની વેબસાઇટ પર જઈ અને આ યોજના અન્વયે ફોર્મ ભરી શકાશે. તો તમે અહીંયા આઈ ખેડૂતની વેબસાઇટ જોઈ શકો છો, iKhedut.gujarat.gov.in. આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. ત્યાર પછી આપણે ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 21/3/2022 એ આ યોજના અન્વયે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. આ ઉપરાંત મિત્રો, આપણે અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. તો હેલ્પલાઇન નંબર છે 1800-180-15-51. આ નંબર ઉપર કોલ કરી અને યોજના વિશેની વધુ માહિતી મેળવી શકાય છે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો આ ચેનલ ઉપર પણ આપણે અવનવી અપડેટ મૂકતા હોઈએ છીએ. તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો એટલે આ પ્રમાણેની ટ્રિક ગુજરાતીની જે ટેલિગ્રામ ચેનલ છે તે તમને જોવા મળી જશે. તો ટેલિગ્રામ ચેનલમાં પણ તમે જોઈન થઈ શકો છો, અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.